विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आप प्रकरण 13 गुणाकार और भागाकार की रीतों विषय अगौ अभ्यास करो और एम घा दाखलाओ जो हमें एम दाखलाओ जो है तो दाखिल एक दुकानदार ने 19,650 लाड़ू पेक करवा छे। जो ते 25 लाड़ू सामता खोखा में पेक करवामां आवे तो बधा लाड़ू पेक करवा केटला खोखानी जरूर पड़े? तो विद्यार्थी मित्रों आपणे आना माटे सौ प्रथम आपणे पद मूकीशुं, जोईशुं कि 25 लाड़ू माटे जोईता खोखा एक 25 लाड़ू माटे जोईता खोखा बराबर एक माटे 19,650 लाड़ू माटे जोईता खोखा बराबर केटला? तो आपणे अहींया 19,650 गुण्या 1 भाग्या 25, तो 19,650 ने 25 वडे आपणे भागाकार करीशुं। तो विद्यार्थी मित्रों अहींया आपणे जोईशुं के 19,650 भाग्या 25, तो अहींया भाग आपणे लईशुं तो 25 सीता 175। तो अहींया आपणे 6માંથી 5 જશે એટલે 1 રહેશે, 9માંથી 7 જશે એટલે 2 રહેશે, અહીંયા 1માંથી 1 શૂન્ય, ઉપરથી આપણે 5 ઉતારીશું નીચે તો 215 મળશે। હવે આપણે આઠે ભાગ ચાલશે, 25 અઠા 200, તો 25 અઠા 200 હવે આપણે બાદબાકી કરીશું તો 5 એ 5, 1 બેમાંથી 2 જ શૂન્ય, ઉપરથી શૂન્ય ઉતારીશું, હવે આપણે 150 મળે છે જવાબ। હવે 25 6 25 6 150, તો 25 6 150 થશે, અહીંયા બાદબાકી કરીશું, શૂન્ય અહીંયા પણ શૂન્ય અહીંયા પણ શૂન્ય, તો આપણને 786 ભાગાકાર મળશે। તો અહીંયા આપણે 786 આપણને ખોખા મળશે, અહીંયા લખીશું તો બધા લાડુ પેક કરવા 786 ખોખાની જરૂર પડે। વિદ્યાર્થી મિત્રો આનો જવાબ મળે આપણે 786। હવે આપણે એ જ ટાઈપનો દાખલો બીજો જોઈશું, તો અહીંયા દાખલો 2 જોઈએ। દુકાનદારે ₹53,888માં જ્યુસની કુલ 842 બોટલ વેચી, સુહાનીએ 60 બોટલ ખરીદી તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પદ મૂકીશું કે 842 બોટલની જ્યુસની કિંમત બરાબર 53,888 રૂપિયા છે, માટે 60 બોટલની જ્યુસની કિંમત બરાબર કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પદ મૂકીશું 60 ગુણ્યા
853,888 ભાગ્યા 842. હવે આપણે જોઈશું કે આ 53,888 છે એને આપણે જોઈએ 842 વડે ભાગીએ તો પણ આપણને 64 જવાબ મળશે, અને જો એ રીતે ન કરીએ તો આપણે અહીંયા 842 ગુણ્યા 64 આના ભાગ પાડી દઈશું તો 842 ગુણ્યા 64 તો 53,888 મળશે. તો અહીંયા 842 જતા રહેશે તો અહીંયા 60 ગુણ્યા 64 મળશે. એટલે કે આ બંનેનો ગુણાકાર કરીશું તો 38,3,840 આપણને જવાબ મળશે. તો આપણે અહીંયા લખીશું તો તેણે 3,840 રૂપિયા ચૂકવવા પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળશે. હવે દાખલો ત્રીજો જોઈએ. સ્વાતંત્ર દિન નિમિત્તે 3,190 બાળકોએ ભાગ લીધો. દરેક શાળામાંથી 55 બાળકોએ ભાગ લીધો હોય તો કુલ કેટલી શાળાઓએ ભાગ લીધો હોય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પણ પદ મૂકીશું. તો સૌપ્રથમ જોઈશું કે 55 બાળકો માટે ભાગ લીધેલ શાળાની સંખ્યા બરાબર 1 માટે 3,190 બાળકો માટે ભાગ લીધેલ શાળાની સંખ્યા બરાબર કેટલી? તો અહીંયા આપણે 3,190 × 1/55. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ જોઈશું કે 3,190 આપણે 55 વડે ભાગીશું. તો 55 × 5 = 275 થશે. હવે આપણે બાદબાકી કરીશું. 9 માંથી 5 જશે એટલે 4. અહીંયા 1 માંથી 7 ન જાય તો 10કો લેવો પડશે. તો 10 ને 1 11 માંથી 7 જશે તો 4 રહેશે. અહીંયા 1 ઓછો થઈ જશે એટલે 2 માંથી 2 જશે એટલે 0. ઉપરથી 0 ઉતારીશું 440 મળશે. તો 55 × 8 = 440 મળશે. હવે આપણે બાદબાકી કરીશું. અહીંયા 0 0 0 તો 58 આપણને ભાગાકાર જવાબ મળશે. તો અહીંયા આપણે 58 લખીશું જવાબ. અહીંયા આપણે લખીશું કે તો કુલ 58 શાળાઓએ ભાગ લીધો હોય. તો વિદ્યાર્થી મિત્રો દાખલો ત્રીજો જોયો. હવે આપણે દાખલો 4 જોઈશું. તો અહીંયા તમે જોશો કે 1 બોક્સમાં 82 લખોટી ભરી શકાય છે. 8,532 લખોટી ભરવા માટે કેટલા બોક્સ જોઈશે? કેટલી લખોટી વધશે? તો આપણે અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા
8532 ने 82 લખોટી વડે ભાગીશું, 82 વડે ભાગીશું તો અહીંયા આપણે 82 81 અહીંયા 82 આવશે, બાદબાકી કરીશું, 5માંથી 2 જશે એટલે 3, અહીંયા 0, ઉપરથી આપણે 3 ઉતારીશું. હવે અહીંયા આગળ 42, અહીંયા 33 છે, અહીંયા 82 છે, અહીં ભાજક કરતાં અહીંયા ભાજ્ય એટલે કે નાનો છે એટલે આપણે એક કામ કરીશું, અહીંયા 0 મૂકીશું, ઉપરથી 2 ઉતારીશું એટલે 82 24 328 328 મળશે. તો આપણે અહીંયા જોઈશું કે 2માંથી 8 ન જાય, 10કો લઈશું, તો 10કો લઈશું એટલે 10 ને 2 12, 12માંથી 8 નીકાળીશું તો 4 મળશે આપણને. અહીંયા 2માંથી 2 0, 3માં 3 0, 4 વધશે. હવે આપણે અહીંયા લખીશું કે તો 104 આપણને જવાબ મળે છે. તો અહીંયા આપણે લખીશું કે એક તો 104 બોક્સ જોઈશે અને 4 લખોટી વધશે. અહીંયા 4 લખોટી વધે છે તો આ આપણને જવાબ મળશે. તો આપણે લખી શકીએ કે 8532 લખોટી ભરવા માટે 104 બોક્સ જોઈશે અને 4 લખોટી વધશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ આપણે દાખલાઓ જોયા, હવે વધુ દાખલાઓનો અભ્યાસ નેક્સ્ટ ટાઈમ વધુ કરીશું.